બટાકા નગરી ડીસામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા ભાડા વધારો કરાતા આજે ભારતીય કિસાન સંઘ ઉગ્ર બન્યું છે. ભારતીય કિસાન સંઘે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા લેવાયેલા વધારાના ભાડાના નિર્ણયને મોકૂફ કરાવવા માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. બનાસકાંઠામાં ડીસા અને તેની આજુબાજુના પંથકમાં સૌથી વધુ બટાકાની ખેતી થાય છે. બટાકા ઉપર જ આ વિસ્તારના ખેડૂતો નિર્ભર છે, પરંતુ આ વર્ષે એકાએક કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા બટાકા સંગ્રહ માટેના ભાવવધારો કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આજે ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ ખેડૂતો તેમજ કિસાન સંઘના હોદ્દેદારોએ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા જે ભાવવધારો કરવામાં આવ્યો છે તે ત્વરિત પાછો ખેંચાય તેની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોની માંગ છે કે આ ભાવ વધારાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થશે. જે પ્રકારે બટાકાના ભાવ ગગડ્યા છે તે જોતા જો ભાવ વધારો અમલમાં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાના દિવસો આવે તેમ છે. જે આજે અમે આવેદનપત્ર આપણા પરંત સાહેબને નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે ભારતીય કિસાન સંઘ તરફથી, જે સ્ટોરોવાળા જ્યારે આ બનાસકાંઠામાં સ્ટોરો એટલા થયા છે, પણ જ્યારે જ્યારે ભાવ વધે છે ત્યારે ખેડૂતોને કોઈને પૂછતા નથી, કોઈ સરકારનો પ્રતિનિધિ રાખતા નથી, એમનો મન ફાવે એ રીતે ભાડા વધારે છે. હાલ જે ભાડા વધાર્યા છે એ ખરેખર છે એ એક કિલ્લે 40 પૈસા વધાર્યા, એટલે એક એક કટે લગભગ 20 રૂપિયા 25 રૂપિયા જેવો એક કટે ભાડો વધે છે 50 કિલ્લામાં. તો એવી રીતે ખેડૂતોને ખરેખર આ લૂંટી રહ્યા છે, એના વિરુદ્ધમાં અમે આજ હાલ વધારે કોઈ સ્ટોરવાળાને કહેતા નથી, પણ મહેરબાની કરીને જો સ્ટોરવાળા આ ભાડો વધાર્યો છે એ પાછો ખેંચે તો સારું છે. બીજું અમારો એક પ્રશ્ન એ છે, સરકારને અત્યારેથી જ અમે કહી રહ્યા છોં, અને આવેદનપત્રમાં લખીને આવ્યું છે કે બટાકાનો વાવેતર આ સાલ બનાસકાંઠામાં વધારે થયેલું છે અને હાલ ભાવ બટાકાના તળિયે જઈ રહ્યા છે, એનો સરકાર તાત્કાલિક એનો ઘટતું કરવા અને તાત્કાલિક એનો ખેડૂતો બચે એવી રીતે આગળ ખેડૂતો આત્મહત્યા ના કરે એ ખેડૂતો વિચારે અને સરકાર વિચારે અને ખેડૂતોનો થોડું સાંભળે તો ખેડૂતોને થોડું પોસાય જેવું થાય તો ખેડૂતો બચે જેમ છે, નહીં તો પછી સરકાર નહીં સાંભળશે અત્યારથી અને પછી પાછળથી આયોજન કરે છે, એ આયોજન કોઈ ખેડૂતોને ફાયદો થતો નથી અને ખોટા પછી અમારે સરકારને અને કિસાન સંઘના ખેડૂતોને આમાં આવવું પડે છે અને વસ્મો અધિકારીઓ હેરાન થાય છે. એના માટે મહેરબાની કરીને સરકારને અમારા ભારતીય કિસાન સંઘની વિનંતી છે કે બનાસકાંઠામાં આ સાલ ખેડૂતોને જો ભાવ નહીં મળે અને સરકાર ટેકાના ભાવ નહીં ખરીદે તો ખરેખર ખેડૂતોને ખરાબ પરિસ્થિતિ આવવાની છે અને ખેડૂતો ભાવ જો નહીં મળશે તો બધા ફેરવતી આંદોલન કરશે અને આ જે ભાવ અસ્તરોનો ભારો વધ્યો છે એ જો 4-5 દિવસમાં એનો જો નહીં આવશે તો ખેડૂતોએ અમારે ધાણીઓનો કાર્યક્રમમાં આપવું પડશે. ખેડૂતો 3 બાજુથી મરે છે, એક તો ઊંચા ભાવનું બિયારણ, બીજા નંબરમાં કે લોકલ બટાકો આ વખતે 80% વપરાણું છે, એટલે લોકલ બટાકામાં આ વખતે રોગ બટાકામાં સ્કેપ કરીને એક રોગ આવે છે, તે બટાકાને કાળી ટપકી પડે છે, એ બટાકો 100 રૂપિયે જાય છે અત્યારે બજારમાં. ત્રીજા નંબરમાં અસ્ટોરવાળાએ ભાડું વધાર્યું છે, એમાં 3 સ્ટેપ હતા, જુલાઈ સપ્ટેમ્બર અને નવેમ્બર. જે જુલાઈ મહિનો હતો એ એમને કાઢીને ડાયરેક્ટ સપ્ટેમ્બર ઉપર 2 રૂપિયા ડાયરેક્ટ આવી ગયા છે, એટલે એમ કહેવા જઈએ તો એક કટ્ટે 50 કિલોનું પેકિંગમાં 20 રૂપિયા ચૂકવવા પડે, એટલે ખેડૂત તો 3 બાજુથી મરે છે. તો મહેરબાની કરીને જે સ્ટોરવાળા માલિકો છે એમને નમ્ર વિનંતી છે કે આ સ્ટોરનું ભાડું તાત્કાલિક અસરથી પાછું ખેંચવું. અને બીજું, જે ખેડૂત પાસેથી માલ લે છે એ 84-500 પ્રમાણે હિસાબ આપે છે, તો એ અત્યારે ઓલ ઇન્ડિયાની અંદર 50-500 પ્રમાણે ચાલે છે પેકેજ પ્રમાણે, તો એ પ્રમાણે હિસાબ આપું ને એ પ્રમાણે હિસાબ ના આપે તો જ્યારે બહાર ખેડૂતનો માલ નીકળે છે એ માલ પ્રમાણે એમને ભાડું લેવું સ્ટોરનું. ખેડૂતોને ઉગ્ર રોષને પગલે સ્ટોરેજ એસોસિએશન જણાવી રહ્યું છે કે છેલ્લા 5 વર્ષથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોઈ પણ પ્રકારનો ભાવ વધારો ચૂકાયો નથી. છેલ્લા 5 વર્ષમાં વધેલા ડીઝલ અને ઓઇલના ભાવ, મજૂરી તેમજ એમોનિયા ગેસના ભાવ વધ્યા છે, જેના કારણે હવે જૂના ભાવમાં બટાકા સંગ્રહિત કરવું કોલ્ડ સ્ટોરેજના માલિકોને પોસાય તેમ નથી, જેથી સામાન્ય ભાવ વધારો અત્યારે કરવામાં આવ્યો છે. સરકાર જો બટાકાના ટેકાના ભાવ નક્કી કરે તો આ તમામ મુદ્દાઓનો કાયમી નિકાલ લાવી શકે છે. કુલદીપભાઈ, આપને ખબર છે કે છેલ્લા 4-5 વર્ષ મંદી સતત રહેવાના કારણે ઘણા બધા ઇન્સિડન્ટો પણ બન્યા છે, છતાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને અમે છેલ્લા 4-5 વર્ષ
કે 6 વર્ષ ગણો તો પણ સારું કે 6 વર્ષથી અમે કોલ્ડ સ્ટોરના ભાડા નથી વધાર્યા. દિવસે દિવસે લાઇટ બિલમાં વધારો થયો છે, પેટ્રોલ ડીઝલના ભાવને અમારે જે ઓઇલ વપરાય છે ઓઇલમાં વધારો થયો છે, એમોનિયા ગેસમાં વધારો થયો છે. પરપ્રાંતીય જે મજૂરો આવે છે બોરી ઉપાડવાવાળા, એમને અમે છેલ્લા દર વર્ષે વધારો આપીએ છીએ. ગ્રેડિંગ સોર્ટિંગ મજૂરી જે કરતા હોય છે એમને પણ અમે વધારો આપીએ છીએ. તો આ દેખતા છેલ્લા 5-6 વર્ષમાં અમે જો ભાડા ન વધાર્યા હોય, અને અત્યારે જો ભાડું 5 રૂપિયા ફક્ત ને ફક્ત અમે 5 રૂપિયા કટે વધાર્યું છે, એટલે માઇનોર ભાડું વધાર્યું છે. અને એ અમને આપના માધ્યમથી કહીએ છીએ કે એ ખેડૂતો માન્ય રાખે, કારણ કે મોંઘવારી પ્રમાણે આ ભાડું અમે જે વધાર્યું છે નહીવત છે. ઓલ ઇન્ડિયામાં વન નેશન અને એક જ ભાડા, બીજા યુપી બંગાળના વાત કરીએ ત્યાં પણ એક ભાડા છે અને આપણા કરતાં એક મહિનો પણ ઓછો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના બીજા જિલ્લા પકવતા કે જે બટાકા પકવતા જિલ્લાઓ છે તેમાં પણ ભાડું ઓછું છે. અને ઓછામાં ઓછું ભાડું ઓલ ઇન્ડિયાની વાત કરીએ કે ગુજરાત રાજ્યની વાત કરીએ, ડીસા કોલ્ડ સ્ટોર એસોસિએશનનું ભાડું સૌથી નીચામાં નીચું ભાડું છે. ખેડૂતોના પ્રતિનિધિઓ આવ્યા હતા, તો અત્યારે ખેડૂતો અત્યારે અહીંયા બટાકાનું વાવેતર વધુ થયું છે એમના બિયારણ અને ફર્ટિલાઇઝરના ભાવોના કારણે. અત્યારે ખેડૂતોને અમે એમ કીધું કે તમે સરકાર જોડેથી ટેકાના ભાવ વિશે આંદોલન કરો, અમે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન પણ આપને સાથ સહકાર આપશું. અત્યારે જે ખેડૂતના આંદોલન ચાલી રહ્યા છે, તો અત્યારે જે બટાકાની પડતર ઊંચી હોવાના કારણે અત્યારે બટાકાના ભાવ નીચા છે. જો સરકાર ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી બટાકા લે, અને અત્યારે અમારા કોલ્ડ સ્ટોર ખાલી છે અને સરકાર અમારા ગોડાઉન તરીકે કોલ્ડ સ્ટોર જો રાખવામાં આવે તો ખેડૂતને વિશેષ ભાડા કરતાં પણ બમણો 3 ગણો ખેડૂતોને ફાયદો થઈ શકે અને એમને પોષણક્ષમ ભાવ મળી શકે. અને જે કોલ્ડ સ્ટોરમાં ખેડૂત અમારા સાથે નેગોશિએશન કરી અને બટાકા ભરી શકે તો ખેડૂતોને પણ ફાયદો થઈ શકે, કોલ્ડ સ્ટોર માલિકોને પણ ફાયદો થઈ શકે, અને સરકાર જે MSPની વાત કરે છે તો એમાં પણ એ ખેડૂતોને પોતાનું પ્રોમિસ આપી શકે એમ છે. કિસાન સંઘે ભાવવધારો પરત ખેંચવા માટે અલ્ટિમેટમ આપ્યું છે, જ્યારે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન તેમની માગણી ઉપર અડગ છે. ત્યારે સવાલ એ છે કે કિસાન સંઘ અને ખેડૂતો તેમની માગણીઓ મામલે કોઈ પરિણામ મેળવી શકે છે કે કેમ.